નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે અનાજ વિતરણ કાર્યક્રમ નવેમ્બર 2023 વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ઉપયોગી માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને મળશે 35 કિલો મફત અનાજ. જી હા મિત્રો, તો આ 35 કિલો મફત અનાજ કયા રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર થાય છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ રેશન કાર્ડ ધરાવતા હોય અને તમને આ 35 કિલો અનાજનો જથ્થો મફતમાં મળવા પાત્ર છે કે નહીં તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, તેના માટેના સૌથી પહેલાં આપણે જાહેર ખબર જોઈ લઈએ. તો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતના વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આ પ્રમાણેની જાહેર ખબર આપવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત એટલે કે NFSA હેઠળ સમાવિષ્ટ 72 લાખથી વધુ રેશન કાર્ડ ધારક કુટુંબની 3.54 કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આ અનાજનો જથ્થો આપવામાં આવશે. અને મિત્રો, આ નવેમ્બર 2023 માસનું અનાજ વિતરણ તારીખ 1/11/2023થી લઈને તારીખ 30/11/2023 સુધી ચાલુ રહેશે. એટલે કે આજે 1 તારીખથી લઈને અનાજ વિતરણ શરૂ થઈ ગયેલ છે, જે 30 તારીખ સુધી ચાલુ રહેશે. તો આમ મિત્રો, આ નવેમ્બર 2023ના માસનું અનાજ વિતરણ ચાલુ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં જોઈએ. તો મિત્રો, નવેમ્બર 2023 માસના ઘઉં ચોખાના વિનામૂલ્ય વિતરણની જાણકારીમાં આપણે માહિતી મેળવીએ કે જે અંત્યોદય કુટુંબો છે તેઓને કાર્ડ દીઠ 15 કિલોગ્રામ ઘઉં વિનામૂલ્યે આપવામાં આવશે અને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે આપવામાં આવશે. તો આમ 15 કિલો + 20 કિલો ટોટલ 35 કિલો અનાજ છે તે અંત્યોદય કુટુંબને વિનામૂલ્યે આપવામાં આવશે. એટલે કે મફતમાં આ 35 કિલો અનાજનો જથ્થો જે અંત્યોદય કુટુંબો છે તેઓને મળવા પાત્ર થાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એટલે કે PHH કુટુંબો છે તેઓને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં વિનામૂલ્યે મળવા પાત્ર થશે અને ચોખામાં જોઈએ તો વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે મળવા પાત્ર થશે. આ ઉપરાંત આપણે વિશેષ નોંધમાં જોઈએ કે જે તે જિલ્લાની વાજબી ભાવની દુકાન પર ઓક્ટોબર 2023 માસનો બચત રહેલ બાજરી અને જુવારનો જથ્થાનું વેચાણ પૂર્ણ થયા બાદ જો બાજરી અને જુવારની અવેજીમાં ઘઉંનો જથ્થો મેળવી શકાશે. તો આમ જ્યાં બચત રહેલી હશે ત્યાં બાજરી અને જુવારના જથ્થાનું વિતરણ કરવામાં આવશે, પણ જો જથ્થો પૂર્ણ થઈ ગયેલો હશે તો બાજરી અને જુવારની અવેજીમાં તમને ઘઉંનો જથ્થો મળવા પાત્ર થશે. તો આમ મિત્રો, જે અંત્યોદય કુટુંબો છે તેઓને 35 કિલોગ્રામ અનાજનો જથ્થો મળવા પાત્ર થાય છે અને જે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેઓને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં અને વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે મળવા પાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે તેમાં આગળ જોઈએ કે રાજ્ય સરકારની જે ચણા, મીઠું અને ખાંડ રાહતના દરે વિતરણ સંબંધી જે યોજના છે તે અંતર્ગત આપણે ચણા જોઈએ તો જે NFSA રેશન કાર્ડ ધારકો એટલે કે અંત્યોદય કુટુંબ અને અગ્રતા ધરાવતા કુટુંબો છે તેઓને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ચણા છે તે 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવા પાત્ર થશે. આ ઉપરાંત ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે કે મીઠું છે તે તમામ NFSA કુટુંબો અને BPL કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવા પાત્ર થશે અને તે 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવા પાત્ર થશે. અને ત્યારબાદ ખાંડની વાત કરીએ તો અંત્યોદય કુટુંબને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ મળવા પાત્ર થશે અને 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ ખાંડ છે તે 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવા પાત્ર થશે. જ્યારે BPL કુટુંબને વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ ખાંડ છે તે 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવા પાત્ર થશે. તો મિત્રો, જે આ ચણા, મીઠું અને ખાંડ છે તે આ પ્રમાણેના રાહતના દરે તમને વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત મિત્રો, આપણે જોઈએ કે વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો પણ લાભ મળવા પાત્ર થશે. એટલે કે મિત્રો, દેશના અન્ય રાજ્યોના તેમજ ગુજરાતના કોઈ પણ ગામ કે શહેરમાંથી
જે એનએફએસએ રેશન કાર્ડ ધારક કુટુંબ છે તે રેશન કાર્ડ કઢાવ્યું હોય પરંતુ પોતાના ધંધા રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા હોય તો તેવા લાભાર્થીઓ છે તે સમગ્ર રાજ્યમાં કોઈ પણ ગામ કે શહેરમાં આવેલી વાજબી ભાવની દુકાને જઈ અને પોતાના હાથનો અંગૂઠો કે આંગળીની ઓળખનો ઉપયોગ કરી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી અને જે વિનામૂલ્ય જથ્થો છે જેમાં ઘઉં અને ચોખા છે તે મેળવી શકશે. અને આ ઉપરાંત વધુ માહિતી મેળવવા માટે તમે માય રેશન મોબાઈલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો, જેથી દરેક લાભાર્થીને માય રેશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ખાસ વિનંતી કરવામાં આવેલી છે. અને આ એપ્લિકેશનની મદદથી તમને મળવાપાત્ર જથ્થાની વિગતો, વિતરણ ભાવ, મળેલો જથ્થો, ઓનલાઈન રિસીપ્ટ જેવી તમામ વિગતો તમે જાતે જ મેળવી શકો છો. તો કોઈ પણ લાભાર્થીને પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગત છે તે ipds.gujarat.gov.in પોર્ટલ ઉપરથી પણ મળી જાય છે. અને તેમાં જઈ અને તમને મળવાપાત્ર જથ્થા ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરી અને આ તમને મળવાપાત્ર જથ્થાની વિગત ત્યાંથી પણ તમે જાણી શકો છો. આ ઉપરાંત મિત્રો, લાભાર્થીને પુરવઠાને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો હેલ્પલાઇન નંબર છે 1800-233-5500. આ ઉપરાંત 1967 ઉપર પણ કોલ કરી શકાય છે અને 1444 ઉપર પણ કોલ કરી શકાય છે. તેમજ તમે જો માય રેશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય તો ત્યાંથી પણ તમે આ ફરિયાદ નોંધાવી શકો છો. તો મિત્રો, આશા રાખું કે નવેમ્બર 2023ના અનાજ વિતરણ વિશે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.